श्री दक्षिणामूर्ति विद्या मंदिर या यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, छेल्ले आपणे धोरण 12 आंकड़ाशास्त्र में सूचकांकना प्रकरण की अंदर थियरी मोटा भागनी बधी आपणे पूरी करी दीधी हती। हवे आपणे धीमे धीमे आगळ वधता दाखलाओ पर जवानुं छे। तमाम विद्यार्थी मित्रों पासे टेक्स्टबुक हशे ज। टेक्स्टबुकनी अंदर स्वाध्याय 1.1 ऊपर आवीशुं, जे थियरी में आपणे शीख्या छीए। शू शीख्या थियरी में? अचल आधारनी रीत, परंपरित आधारनी रीत। पछी तो के ज्यारे सामान्य वर्ष के प्रामाण्य वर्ष मळी शके तेम न होय, ए वखते अमुक वर्षना भावनी सरेराशनी रीत शीखे। बराबर, आ त्रणे त्रणना दाखलाओ आजे शीखीशुं। ए उपरांत आजे आपणे सामान्य सूचकांक शोधवानो पण शीखीशुं, ए आपणे आवशे ए वखते हुं तमने समजाई दईश। तो सौथी पहेला बधा ज विद्यार्थी मित्रो पोतपोताना पाठ्यपुस्तकनी अंदर स्वाध्याय 1.1 ऊपर आवशे। स्वाध्याय 1.1, स्वाध्याय 1.1 नी अंदर दाखला नंबर 1। बधा विद्यार्थी मित्रों रकम वाँचशे दाखलानी। एक शहरना कारखानामां काम करता कामदारोना जूथनी वर्ष 2008 थी 2015 दरमियान दैनिक सरेराश वेतन अंगेनी माहिती नीचे मुजब छे। ए उपरथी महत्वनो मुद्दो एक अचल आधारनी रीते એમાં કીધું છે વર્ષ 2008 ને આધાર વર્ષ લ્યો। બે, પરંપરિત આધારની રીત। જો એમાં આધાર વર્ષની પસંદગીનો કોઈ પ્રશ્ન રહેતો નથી। પરંપરિત આધારની રીતમાં આપણે શીખી ગયા હતા કે ચાલુ વર્ષના અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લેવાય। બરાબર, અને ત્રણ, વર્ષ 2011 થી 2013ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશને આધારે અચલ આધારે સૂચકાંક શોધો। મતલબ આની અંદર ત્રણ દાખલા છે। કેટલા દાખલા છે? ત્રણ। ત્રણ દાખલા છે, ત્રણે ત્રણ આપણે એક સાથે લખવાનો પ્રયત્ન કરીશું। સૌથી પહેલા વર્ષ આપ્યા છે મિત્રો। વર્ષ હંમેશા ઊભા લખવાના, ઊભા લખતી વખતે દરેક વર્ષની બે વર્ષની વચ્ચે એક લીટી છોડી દેવાની, તેથી દાખલામાં ગણતરી કરવાની સરળતા રહે। વર્ષ, પહેલું વર્ષ છે 2008, એક લીટી છોડીને 2009, 2010, 2011, 2012, 2013, 2014 અને 2015 આ વર્ષ આપણને આપ્યું છે। વર્ષ લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો। હવે આપ્યું છે દૈનિક સરેરાશ વેતન રૂપિયામાં। દૈનિક સરેરાશ વેતન કેમાં આપેલું છે? રૂપિયામાં। 2008નું વેતન છે 275 રૂપિયા। તમારી પાસે રકમ છે જ, પણ ઊભા ચોપડાની અંદર લખતા રહેજો સાથે સાથે। 2009માં 284, 2010માં 289 રૂપિયા, 2011માં 293, 2012માં 297, 2013માં 313, 2014માં 328 અને 2015માં 345। મિત્રો, તમને જે રકમ આપી હતી એ બોર્ડમાં આપણે લખી, હવે કઈ રીતે દાખલો ગણવાનો છે આપણને ખ્યાલ જ છે। કેટલી રીત છે? ત્રણ રીત।
एक अचल आधारे सूचकांक, बे परंपरित आधारे, त्रण अमुक वर्षनी सरेराश। बराबर, तो सौथी पहला आपणे अचल आधारे सूचकांक शोधवानुं शीखीशुं। टूंकमां लखुं छुं, ध्यान आपशो, अचल आधारे, अ एटले अचल, आ एटले आधारे सूचक आंक। टूंकमां दर्शायो छे, अचल आधारे सूचकांक बराबर सूत्रानुं चालू वर्षना भाव ना भागमां आधार वर्षना भाव गुणिया 100। चालू वर्षना भाव ना भागमां आधार वर्षना भाव गुणिया 100। मित्रों, पहलो रीतनो दाखलो गणीए छीए, याद रखजो। हवे अचल आधारनो सूचकांक गणती वखते तमने दाखलानी अंदर कही दीधुं छे, कया वर्षने आधार वर्ष तरीके लेवू। जो न कीधुं होत तो प्रथम वर्षने ज आपणे लईए छीए आधार वर्ष तरीके। कही दीधुं छे, कयुं जो तो, हा, वर्ष 2008 ने आधार वर्ष तरीके लेवानुं। एटले 2008 એટલે પહેલું જ, અને મેં એક અગાઉ નોંધ પણ લખાવી હતી, અને હજી જેને ખ્યાલ ન હોય એ નોંધ લખી લેશો મિત્રો, નીચે હું અહીંયા નોંધ લખી દઉં છું તમને। આધાર વર્ષનો સૂચક આંક હંમેશા 100 લેવામાં આવે છે। આધાર વર્ષનો સૂચકાંક કેટલો લેવામાં આવે છે? હંમેશા 100। બરાબર, તો 2008ના વર્ષને આધાર વર્ષ કીધું છે, તો આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય? તો ડાયરેક્ટ 100 મૂકી દેવાના, આની કોઈ આપણે ગણતરી કરવાની નથી। 2008નો આધાર વર્ષ કહેવામાં આવ્યો છે, એનો સૂચકાંક હંમેશા 100 હોય, મેં નીચે લાઈનમાં લખી દીધું છે। એટલે 2008નું કામ આપણું પૂરું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો। હવે વાત રહે 2009, 2009 ચાલુ વર્ષ, એટલે ચાલુ વર્ષનો ભાવ જો તો, ચાલુ વર્ષનો ભાવ વેતન કેટલું? 284, એટલે 284ના ભાગમાં આધાર વર્ષનો ભાવ, આધાર વર્ષ એટલે 2008 કહી દીધું છે, આધાર વર્ષ 2008 લેવું, એનો ભાવ અથવા એનું વેતન 275 × 100। બધા જ પોતપોતાના કેલ્ક્યુલેટર પર ગણતરી આપશે, 284 ભાગ્યા 275 × 100, 103.27 પોઈન્ટ પછીના બે ડિજિટ આપણે લઈશું। જો ત્રીજા ડિજિટની અસર બીજા ઉપર થતી હશે, એટલે ત્રીજો ડિજિટ છે પોઈન્ટ પછીનો, એ 5 કે એના કરતાં મોટો હોય તો આ 27ની જગ્યાએ આપણે 28 કરવાના, નહીતર નહીં। હવે અચલ આધારની રીત છે આપણે જાણીએ છીએ બધા, તો અચલ આધારની રીત હોય એટલે સાહેબ આપણને ખ્યાલ છે કે દરેક વર્ષે આધાર વર્ષ કેવું રહે? એકનું એક જ આધાર વર્ષ, 2008નું 8 જ, અને દરેકના ભાગમાં, દરેક ચાલુ વર્ષના ભાગમાં 275 આવશે। એનો મતલબ કે હવે 2010 લઈએ, ચલો 2010 એ આપણું ચાલુ વર્ષ થયું, આધાર વર્ષ કયું લેવાનું? 2008, એનો ભાવ એટલે 275, એટલે શું થશે જોજો, 289 ના ભાગમાં 275 × 100, દરેક વખતે છેદમાં 275 જ આવશે અહીંયા અચલ આધારની રીતમાં। બરોબર, 289ના ભાગમાં 275 × 100, આપીએ ગણતરી કેલ્ક્યુલેટર પર પાછું, 289 ભાગ્યા 275 × 100, 105.09, 105.09। હવે તો કે 2011 ઉપર
293 ના ભાગમાં 275 ગુણ્યા 100 દરેક વખતે ચાલુ વર્ષ બદલાશે આધાર વર્ષ એકનો એક જ રહે અચલ આધારની રીત છે માટે 293 ભાગ્યા 275 ગુણ્યા 100 106.54 પછી જો 5 છે એટલે 5 ની અસર આપણે 4 ઉપર આપી દેશું એટલે 106.54 નહીં પણ 55 54 લખી નાખ્યું તો ખોટું નથી પડતું પણ આપણે ત્રીજા ડિજિટની અસર બીજા પર થતી હોય તો આપવાની હવે 2012 ના વર્ષની વાત કરીએ 297 ના ભાગમાં 275 દરેક ચાલુ વર્ષના ભાગમાં આધાર વર્ષનો ભાવ સેમ જ રહેશે 297 ભાગ્યા 275 ગુણ્યા 100 108 હવે 2013 313 ના ભાગમાં 275 ગુણ્યા 100 313 ના ભાગમાં 275 ગુણ્યા 100 113.82 2014 328 છે એટલે 328 ના ભાગમાં 275 ગુણ્યા 100 328 ભાગ્યા 275 ગુણ્યા 100 119.27 છેલ્લે 2015 345 ના ભાગમાં 275 ગુણ્યા 100 345 ભાગ્યા 275 ગુણ્યા 100 125.45 અથવા તો 46 કરશો તોય ચાલશે 45 જોઈ લઈએ ફરી વખત આ અચલ આધારની રીત પૂરી થઈ ગઈ મિત્રો કે અચલ આધારનો સૂચકાંકનો સૂત્ર છે ચાલુ વર્ષના ભાવ જો અહીં ભાવની જગ્યાએ તમે અહીં વેતન લખો તો ચાલે કારણ કે અહીં વેતન આપેલું છે ભાવ આપ્યો જ ભાવ લખવાનું વેતન આપ્યું વેતન લખવાનું ઉત્પાદન આપ્યું ઉત્પાદન લખવાનું એટલે ચાલુ વર્ષનું વેતન ના ભાગમાં આધાર વર્ષનું વેતન એટલે આટલો ફેરફાર કરી નાખજો ચાલુ વર્ષનું વેતન ના ભાગમાં આધાર વર્ષનું વેતન ગુણ્યા 100 અને હા આ સૂત્ર લખવું ફરજિયાત છે ફરજિયાત છે ડાયરેક્ટ તમે અચલ આધારનો સૂચકાંક ડાયરેક્ટ લખી નાખશો આ 100 103 તો ઉપરનો અડધો માર્ક્સ કપાશે ભૂલ ન કરતા તમારા જે આપણે ધારીને આવ્યા છો કે 3 માંથી 3 આવશે પણ આ સૂત્ર ન લખ્યું એટલે અડધો માર્ક કપાણો હોય આવી રીતે આપણે અડધો એક માર્ક કપાતો જાય એટલે જે આપણી ધારણા હોય ને ધારણા પ્રમાણે આપણા માર્ક્સ નથી આવતા પણ તમને એ પૂરી માહિતી હોતી નથી કે કઈ રીતે પેપરમાં લખવાનો આવે દાખલો પહેલાં સૂત્ર ફરજિયાત જણાવવાનું જ બીજું તો કે 2008ના વર્ષમાં સાહેબ ગણતરી જ ન કરી આપણે કેમ કારણ કે 2008ને આપણે આધાર વર્ષ લીધું છે અને આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય બરાબર નિયમ છે કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 લેવામાં આવે એટલે 100 મૂક્યા અને અચલ આધારની રીત છે એટલે દરેક ચાલુ વર્ષે એટલે 2009 10 11 12 13 14 અને 15 દરેક વર્ષના વેતન જે છે એમાં 275 એટલે આધાર વર્ષનું વેતન મૂક્યું સમજાઈ ગયું બધાને ક્લિયર તો હવે આપણે પરંપરિત આધારની રીત ઉપર જઈશું આપણે વાત કરીએ એમ કે પરંપરિત આધારની રીત હું ટૂંકમાં લખું છું અચલ આધારે સૂચકાંક લખો એમ પરંપરિત આધારે સૂચક આંક બરાબર બોલો સૂત્ર યાદ છે જે થિયરી લખી હતી ને મિત્રો એ ખાલી થિયરી માટે નહોતું
એનો ઉપયોગ આપણે કરવાનો હતો, એટલે મેં તમને બે કે ત્રણ પીરિયડ થિયરી ચલાવી છે. બરાબર, પરંપરિત આધારે સૂચકાંક બરાબર. ચાલુ વર્ષનું વેતન ના ભાગમાં, ચાલુ વર્ષનું વેતન ના ભાગમાં અગાઉના વર્ષનું વેતન ગુણ્યા સો, અગાઉના વર્ષનું વેતન ગુણ્યા સો. ફરજિયાત સૂત્ર લખવાનું જ. હવે પાછા આપણે 2008થી શરૂ કરીશું ગણતરી. જ્યાં ન ખબર પડે ત્યાં પૂછજો. આપણી જે ચેનલ છે એમાં કોમેન્ટ મૂકજો કે ક્યાં ખબર નથી પડી, તો એક કોમેન્ટ જોઈ અને એ પ્રશ્ન તમારો જે હશે એને સોલ્વ કરવાનો પૂરો પ્રયત્ન કરીશું. હવે વાત આવી પરંપરિત આધારના સૂચકાંકની. પરંપરિત આધારના સૂચકાંકમાં સાહેબ કીધું તો ના હોય કે આધાર વર્ષ આ લ્યો, તો પરંપરિત આધારના સૂચકાંકની અંદર આધાર વર્ષનો કોઈ ઉલ્લેખ હોય જ નહીં. એટલે પ્રથમ વર્ષે તમારું પહેલું જ વર્ષ આધાર વર્ષ, 2008માં પહેલું જ વર્ષે તમારું આધાર વર્ષ. અને આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100. હું કહી ગયો પહેલો જવાબ આપણો 100. મિત્ર સમજતા રહેજો, જ્યાં ખ્યાલ ન હોય પૂછતા રહેજો. પછી આગળ, આ તો પરંપરિત આધારની સૂચકાંક આવ્યો. હવે અગાઉ જ્યારે પીરિયડ આવશે ને એની અંદર આપણે અચલ આધારના સૂચકાંકને આ સૂચકાંક આપ્યો હશે 100, 103, 105, એના ઉપરથી પરંપરિત શોધવાનો આવશે આ સૂચકાંક. એ વખતે પણ યાદ રાખજો, ભૂલ થવાની મોટી શક્યતામાં અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવવાનો હોય ત્યારે પણ પ્રથમ વર્ષનો સૂચકાંક હંમેશા 100 લેવામાં આવે. કેટલો લેવામાં આવે? 100. ડાયરેક્ટ વેતન આપ્યું ને એના પરથી પરંપરિત શોધવાનો હોય, ભાવ આપ્યો એના પરથી પરંપરિત શોધવાનો હોય તો 100 તો લેવાનો જ. પણ જ્યારે અચલ આધારનો સૂચકાંક આપ્યો હોય એને પરંપરિતમાં ફેરવવાનો હોય ત્યારે પણ સૂચકાંક પ્રથમ વર્ષનો 100 જ આવે. બરાબર, મનમાં ઠસાવી લેજો આ બધું. આગળ હવે વાત કરીએ 2009ના વર્ષની. 2009ના વર્ષની અંદર સરેરાશ વેતન 284, એટલે ચાલુ વર્ષનું વેતનના ભાગમાં અગાઉના વર્ષનું, 2009ની અગાઉનું વર્ષ કયું? 2008. એનું વેતન 275 × 100. આપો ગુણાકાર ભાગાકાર. તો મિત્રો અહીંયા લખેલો હોય 284 ભાગ્યા 275 × 100, એ તો આપણી પાસે છે જ, એટલે ફરીવાર ગણતરી કરવાની પણ તમારે અહીંયા જરૂર નથી. આ વર્ષ પૂરતું 103.27. હવે ગણતરીઓ બદલાય. હવે 2010 ચાલુ વર્ષ, એનું વેતન 289 ના ભાગમાં અગાઉના વર્ષનું વેતન. 2010ની અગાઉનું વર્ષ કયું? 2009. એનું વેતન 284 × 100. પરંપરિત આધારની રીતને શું કહેવાય ખ્યાલ છે ને? ચેઇન બેઝ મેથડ. ચેઇન એટલે એક પ્રકારની સાંકળ, એક વર્ષ પછી એના અગાઉનું વર્ષ, પછી અગાઉનું વર્ષ, પછી અગાઉનું વર્ષ, એમ લેતું જવાનું. બરાબર, ઓકે. આનો આપણે ભાગાકાર ગુણાકાર કરીશું. 200 ચો 289 ભાગ્યા 284 × 100. જવાબ આવશે 101.76. પછીના વર્ષે એટલે 2011માં 293ના ભાગમાં, એનું અગાઉનું વર્ષ 2010, એનું વેતન 289 × 100. 293 ભાગ્યા 289 × 100 જવાબ આવશે 101.38. પછી 297ના ભાગમાં 293 ઉપરના વર્ષનું વેતન લેવાનું, 293
गुणिया सौ, 297 भाग्या 293 गुणिया सौ 101.37, पछी 313 ना भाग में एना अगौना वर्ष नु एटले 2013 नी उपर नु वर्ष 2012 एनु वेतन 297 गुणिया 100, 313 भाग्या 297 गुणिया 100 105.39, 2014 એમાં 328 ના ભાગમાં 13નું 313 ગુણ્યા 100, 328 ભાગ્યા 313 ગુણ્યા 100, જવાબ આવશે 104.79, 104.79 છેલ્લો વર્ષ 2015માં 345 ના ભાગમાં 2014 નું વેતન 328 ગુણ્યા 100, 345 ભાગ્યા 328 ગુણ્યા 100 105.18. મિત્રો, પરંપરિત દાદાની રીત પણ આપણી પૂરી થઈ ગઈ છે ને, બાકી હોય એ દાખલો ગણી નાખો 2 મિનિટમાં, પછી આપણે સરેરાશ અમુક વર્ષની જે સરેરાશ લેવાની છે એના પર જઈશું. 2 મિનિટમાં લખી નાખો. લખાઈ ગયું હશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજી રીત ઉપર જઈએ. અચલાદાની રીત આવી ગઈ, પરંપરિત આદાની રીત, હવે કઈ રીત બાકી રહી? તો કે સાહેબ, અમુક વર્ષના વેતનની સરેરાશ લેવાની, બરાબર? એટલે ટૂંકમાં એક દાખલાની અંદર 3 દાખલાઓ સમાયેલા છે. એક દાખલાની અંદર કેટલા દાખલાઓ સમાયેલા છે? 3. એના વિશે શીખીશું હવે. વર્ષ તો એના એ જ, દૈનિક સરેરાશ વેતન પણ એમનું એમ જ. હવેથી આપણે ત્રીજો દાખલો છે આમાંનામાં, વર્ષ 2011-2013ના દૈનિક સરેરાશ વેતનને આધારે ચલાદાનો સૂચકાંક શોધવાનો. કયો વર્ષ છે? વર્ષ 2011-2013, એટલે કે વર્ષ 2013 ના વેતનની સરેરાશ ને આધારે અચલ આધારે સૂચક આંક બરાબર કઈ રીતે આવે? તો સાહેબ, કયા કયા વર્ષ? 2011-2013, એટલે 2011-12-13, સમજાય છે ને? 11-12-13, 11-13 સુધી લેવાના, 11 લેવાના, 12 લેવાના, 13 લેવાના. એનું જે આ વેતન છે આ 3, એનો સરવાળો કરવાનો. 297 વત્તા 313, અને જેટલા વર્ષના તમે વેતનનો સરવાળો કર્યો એટલા વર્ષ વડે ભાગી નાખવાનો, એટલે કેટલા? 3 વર્ષ વડે ભાગી નાખવાનો આ સરવાળાને, એટલે તમને સરેરાશ વેતન મળે. તો આ શું આવશે? સૂત્ર જોઈ લેજો. ચાલુ વર્ષનું વેતન ના ભાગમાં સરેરાશ વેતન,
चालू वर्ष वेतन ना भाग में सरेराश वेतन। हवे सरेराश वेतन केटलू आवे फरी वार बोलू छू, ध्यान आपसो अहीं 293 कैलक्युलेटर पर गणतरी आपो। 293 प्लस 297 प्लस 313 2011 12 અને 13 ત્રણેય સરવાળો આવશે 903। 903 ભાગ્યા કેટલા વર્ષ લીધા, 1 2 અને 3, તો ભાગ્યા 3 કરો। ફરી વખત જોઈ લો, 293 એટલે ભૂલ ન પડે, પ્લસ 297 પ્લસ 313 903 આવ્યા, બધાને ભાગ્યા 3 વર્ષ 301 જવાબ આવ્યો। સરેરાશ વેતન કેટલું આવ્યું 3 વર્ષનું? 301। એટલે દરેકના ભાગમાં આપણે મૂકવાના કેટલા? 301 યાદ રાખજો। હવે અહીંયા તમે કહો સાહેબ 275 2008 નું વર્ષ છે એની સામે છેદમાં અમે સામે 100 મૂકી દેવાના? ના, 100 મૂકવાના નહીં। ક્યારે? અચલાદાની રીત કીધું હોય ત્યારે, પરંપરિત કીધું હોય ત્યારે। અને સરેરાશ કીધી છે એટલે દરેકના ભાગમાં 301 મૂકવાના, એનો મતલબ કે આ 275 ના ભાગમાં 301 દરેકના ભાગમાં કહું છું ગુણ્યા 100 275 કેલ્ક્યુલેટર પર ગણતરી આપો, 275 ના ભાગમાં 301 ગુણ્યા 100 જવાબ આવશે 91.36। 91. ડાયરેક્ટ બાજુમાં લખશો તો ચાલશે, 91.36। દરેકમાં આવું કરવાનું, 284 ના ભાગમાં 301 દરેકના ભાગમાં સરેરાશ વેતન જ ગુણ્યા 100 301 રૂપિયા। 284 ભાગ્યા 301 ગુણ્યા 100 જવાબ આવશે 94.35। હવે 289 ના ભાગમાં 301 ગુણ્યા 100 289 ના ભાગમાં 301 ગુણ્યા 100 જવાબ આવશે 96.01। ના ભાગમાં 301 ચાલુ વર્ષના વેતનના ભાગમાં સરેરાશ વેતન, એનો મતલબ કે દરેકના ભાગમાં 301 ગુણ્યા 100 ભાગ્યા 301 ગુણ્યા 100 જવાબ આવશે 97.34। 97.34 પછી 297 ના ભાગમાં 301 ગુણ્યા 100 297 ભાગ્યા 301 ગુણ્યા 100 98.67। પછી 313 ના ભાગમાં 301 ગુણ્યા 100 313 ભાગ્યા 301 ગુણ્યા 100 103.99। 328 ના ભાગમાં 301 ગુણ્યા 100 ના ભાગમાં 301 ગુણ્યા 100 જવાબ આવશે 108.97। છેલ્લે 345 ના ભાગમાં 301 ગુણ્યા 100 જવાબ આવશે એનો 345 ભાગ્યા 301 ગુણ્યા 100 114.62। આ રીતે આપણે સરેરાશની રીતનો દાખલો પૂરો થયો મિત્રો। 3 વર્ષની સરેરાશ આવી 2011 2012 2013 બરાબર।
बाकी वही लखी नाखो विद्यार्थी मित्रों आपणे बीजा दाखला पर जईशुं ए पण आज रीतनो दाखलो छे जरा जोई लेशुं जेने अत्यार दाखलो गणो हशे आवड्यो हशे अने बीजो दाखलो आवडशे ज जो अंदर बीजो दाखलो एक शहेरना खांडना छूटक भाव अंगेनी माहिती आपेली छे एना परथी एक वर्ष 2018 ने आधार वर्ष तरीके लई अचल आधारनो सूचकांक शोधो बे परंपरित दादा ने रीत अने त्रण 2009 अने 2010 એટલે વર્ષ 2009 2010 ના ખાંડના ભાવની સરેરાશને આધારે આધાર વર્ષ તરીકે લઈ અને સૂચકાંક શોધો બેઠે બેઠો આવો દાખલો છે અત્યાર જે ગણો એમ જ જો એક દાખલો આવડશે એટલે બીજો દાખલો ગણવામાં ખૂબ જ સરળતા રહેશે તમને ખાસ ધ્યાન રાખવાનું तो सौथी पहला आपणे वर्ष लखीशू दाखला में आपने वर्ष आपेला छे 2008 थी शुरू थई अने 2015 सुधी एटले वर्ष तो आना आज छे रकम बदलाय छे वर्ष बदलाता नथी अहींया दैनिक सरेराश वेतन हतुं एनी जग्याए એની જગ્યાએ આપણને ખાંડના ભાવ આપેલા છે તો ખાંડના ભાવનો આપણે ઉપયોગ કરી અને ત્રણે ત્રણ રીતે કઈ અચલ આધારની રીત પરંપરિત આધારની રીત અને ભારિત સરેરાશ ટૂંકમાં બે વર્ષની સરેરાશ લેવાની વર્ષ 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2015 હમણાં જ મેં તમને કીધું હતું આ વર્ષ લખતી વખતે એક એક લાઈન છોડી દેવાની ફરજિયાત છે ચલો ખાંડનો ભાવ ભાવ કિગ્રા દીઠ એટલે કિલોગ્રામ દીઠ રૂપિયામાં આપ્યો છે આપણને 2008 ની અંદર ખાંડનો ભાવ 28 રૂપિયા 9માં 28.50 2010માં 29.50 2011માં 30 12માં 31 2013માં 32 14માં 34 અને 15ની અંદર 36 રૂપિયા કઈ કઈ રીતે દાખલો ગણવાનો અચલ આધારિત પરંપરિત આધારની રીત અને સરેરાશની રીત ત્રણેય રીતના દાખલા હમણે ગણ્યો એવો જ રકમ ખાલી બદલાણી મિત્રો તો અચલ આધારનો સૂચકાંક શોધવાનો હમણે મેં કીધું તો એ રીતે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષના ભાવ જો અહીંયા ભાવ આપ્યો છે એટલે ભાવ લઈશું હમણાંના દાખલામાં વેતન હતું એટલે વેતન લીધું હતું ચાલુ વર્ષના ભાવ ના ભાગમાં આધાર વર્ષના ભાવ ગુણ્યા 100 અચલ આધારના સૂચકાંકમાં મિત્રો અચલ આધારનું હોય પરંપરિત હોય કે સરેરાશનું હોય સૂત્ર હંમેશા લખવાનું જ ભૂલ્યા વગર અને
क्यारे भूलाई जाए तो तमारे नीचे पण लखी देवानुं, भूलाई गयुं होय तो बने त्यां सुधी प्रयत्न एवो ज करवानो। ऊपर टाइटल में ज आवे सूत्र हमने नी जेम पाछुं वर्ष 2008 ने आधार वर्ष लेवानुं छे। जो जो वर्ष 2008 ने आधार वर्ष लेवानुं होय, अचल आधार रीते दाखलो गणता होय, त्यारे 2008 नो सूचकांक केटलो आवे? केटलो आवे कीधुं? 100। आ 2008 नो सूचकांक 100 फरजियात। 2009 માં ચાલુ વર્ષનો ભાવ એટલે કે 28.50